અલ અમન ગ્રુપ કુકરમુંડા દ્વારા છઠ્ઠા વખત સમૂહ લગ્ન યોજાયો. આમિર ગરીબ દરેક વર્ગ માટે પ્રેરણા પૂરી પાડતા આ કાર્યક્રમની લોકોએ પ્રશંસા કરી હતી. કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલા કુકરમુંડા ખાતે મસ્જિદ ચોકમાં મુસ્લિમ સમાજના 9 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહ લગ્નને પવિત્ર બંધનમાં અક્કલકુવા તાલુકાના પ્રમુખ અતિથિ મૌલાના અબ્દુલ રહીમ ખાલિદ તથા સુરત મહાનગરપાલિકાના અસલમ ફિરોજભાઈ સાયકલવાળા પ્રમુખ અતિથિ તરીકે હાજરી આપી હતી. તેમાં અબ્દુલ રહીમે નવયુગલોને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે છેલ્લા 6 વર્ષથી અલ અમન ગ્રુપ આ સમૂહ લગ્ન યોજે છે અને તેમાં ગરીબ મુસ્લિમ સમાજ કે ધનવાન સમાજ હોય આવા સમૂહ લગ્નમાં જોડાઈ પોતાના લાખો કે કરોડો રૂપિયાનો આર્થિક ખર્ચ ન થાય તે હેતુથી આ ગ્રુપ આ સામાજિક કાર્ય કરી રહ્યું છે. આ શુભ પ્રસંગે ખાલાએ જણાવ્યું હતું કે પવિત્ર ધરતી પર હર સમાજના લોકો રહે છે અને આવા લગ્ન જેવા બંધનમાં બંધાય છે અને તેમનું કર્મ ભગવાન સુધી પહોંચાડાય છે તો આવા નવયુગલોને ભગવાન આશીર્વાદ આપે અને તેમના જીવનમાં આવનારી પરેશાનીનો હિંમતપૂર્વક સામનો કરી શકે તથા પોતાના સમાજમાં શાંતિ ફેલાવે. દરેક સમાજ સાથે મોહબ્બત રાખે, ભાઈચારો, એકતા, અખંડતા રાખી સુરત શાંતિ અર્પણ કરે જેથી સમાજ પોતાનું કર્તવ્ય જાળવી રાખે એવું લગ્ન સમારંભમાં ભેગા થયેલા દરેક સમાજના લોકોએ જણાવ્યું હતું. આ લગ્ન સમારંભમાં ખાસ ઉપસ્થિત રહેલા સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ દરેક સમાજમાં આવા સમૂહ લગ્ન હોવા જોઈએ તેવું જણાવી લાખો કે કરોડોનો ખર્ચ કે ગરીબ માં બાપ માટે દેવું થાય તેનાથી બચી શકાય છે, જે સમૂહ લગ્ન એ ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતના એકદમ 50 તાલુકા કોકરમુંડામાં આજે અમાન અલ અમાન ગ્રુપ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજનું અને એમાં ટંકારિયા ગ્રુપે જે મદદ કરી છે એ બંને સંસ્થાના તમામ સભ્યોનો હાર્દિક અભિનંદન પાઠવું છું અને સમાજને એવું આ કાર્ય છે કે આટલી મોંઘવારીની અંદર ઇજ્તેમાઈ લગ્ન એટલે ઇસ્લામી મજહબ પ્રમાણે એકદમ સસ્તી રીતે સારી રીતે અને એકબીજાને આત્મા મળે એ રીતે અહીંયા લગ્નનું આયોજન થયું એ બદલ હું તમામ ગ્રુપના સભ્યોને ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને કુકરમંડળ વાસીઓનો પણ આભાર માનું છું.